નમસ્કાર કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જરનાર કંટી તો સૌ પ્રથમ નજર કરી લઈએ કોમોડિટી હેડલાઇન્સ પર સોના ચાંદીમાં આવી નરમા બે હજાર ત્રીસ ડોલરની આસપાસ પહોંચી તો ચાંદી બાવીસ ડોલર પર યથાવત ક્રૂડમાં આવી વેચવાલી બ્રેન્ડની કિંમતો બ્યાસી ડોલરની પાસે પહોંચી તો નાઇમેક્સમાં પણ આવ્યું દબાણ સ્થાનિક બજારમાં ફ્લેક ટુ નેગેટીવ કામકાજ તો નબળા ડોલર ઇન્ડેક્સે બગાડ્યો બેઝ મેટલ્સનો મૂળ એલિમી પર તમામ મેટલ્સમાં વેચવાલી તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં આવ્યો દબાણ એગ્રી કોમોડિટીમાં મિશ્ર કારોબાર મસાલા પેકમાં સતત ત્રીજા દિવસે હળદર અને ધાણામાં તેજી તો જીરાએ જાળવી રાખી વેચવાલી કુવાર પેકમાં ખરીદીનો માહોલ ચર્ચાની શરૂઆત રૂપિયાથી કરી લઈએ તો યુએસ ઇકોનોમીના ડેટા પહેલાં રૂપિયામાં સ્થિર કારોબાર જોવા મળ્યો છે જ્યાં રૂપિયો ડોલરની સામે એક પૈસા જેટલો નબળો થઈને ખુલતો જોવા મળ્યું છે રૂપિયામાં ડોલર રૂપિયો ડોલરની સામે બ્યાસી પોઈન્ટ નેવુંના સ્તરની સામે બ્યાસી પોઈન્ટ એકાણું ઉપર ખુલતો જોવા મળ્યો છે અને જે બાદ આપણે જોઈએ તો અત્યારે આપણે બ્યાસી પોઈન્ટ નેવુંની આસપાસ જ કારોબાર થતા જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સને જોઈ લઈ થોડી મજબૂતી હવે આવતી દેખાઈ રહી છે એકસો ચારની આસપાસ પહોંચવાનો ડોલર ઇન્ડેક્સની અંદર પ્રયાસ થતો દેખાઈ રહ્યું છે વધુ ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ ભાવિકજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર તો ભાવિકજી આ વીકમાં ફેટના ઓફિશિયલ્સના કમેન્ટ્સ પણ આવતા દેખાઈ રહ્યા છે અને જે રીતે આપણે રૂપિયાને જોઈએ તો એ ફ્લેટ મુવમેન્ટ ધરાવી રહ્યું છે ડોલર ઇન્ડેક્સ એકસો ચારની આસપાસ પહોંચવાનો ફરી એક વખત પ્રયાસ કરી રહ્યો છે કઈ રીતે આપ કરન્સીને જોઈ રહ્યા છો અને ખાસ યુએસડી અનારમાં કઈ રીતની આપની સલાહ રહેશે ગુડ મોર્નિંગ જનાજી યસ આ રીતે આપણે જોઈએ તો એક ઇવેન્ટ ફૂલ છે ખાસ કરીને ડોલર માટે કારણ કે ઘણા ઇવેન્ટ્સ છે આજે આપણે જોઈએ તો જે યુએસ નું જીડીપીના ડેટા આવવાના છે કાલ સૌથી મુખ્ય પીસી પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર જે આવવાનું છે જે યુઝઅલી ફેટ જુએ છે મોંઘવારીનો આંકડા જોવા માટે કારણ કે એમાં જે પોલેટાઇલ હાયર જે ફૂડ પ્રાઇસીસ ને એનર્જી પ્રાઇસીસ હોય છે એ નથી ગણવામાં આવતું એટલે એ જો કાલ વધે તો મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સમાં ફરીથી તેજી જોવા મળી શકે છે લાસ્ટ ગઈકાલે પણ આપણે જોઈએ છે ફેડના એક બે મેમ્બર્સના સ્ટેટમેન્ટ આવ્યા હતા આજે પણ ફેડના મેમ્બર્સના સ્ટેટમેન્ટ આવ્યા છે આઈ થિંક આ બધાના લીધે આપણે આપણને ડોલર ઇન્ડેક્સમાં જરૂરથી વોલેટિલિટી જોવા મળશે બટ રૂપિયાની વાત કરીએ તો અગેન રૂપિયો આપણે જોઈએ તો ઘણું જ સ્થિર છે કે જ્યાં સ્પોટમાં એટી ટુ સેવન્ટીથી એટી થ્રી ટ્વેન્ટીની એક નેરો રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છેલ્લા થોડાક વખતથી આપણે જોઈએ છીએ કે જે ફોર પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે એ લોકો ડેટ માર્કેટમાં આપણે રોકાણ કરી રહ્યા છે એટલે એના લીધે પણ થોડોક રૂપિયાને મજબૂતી જોવા મળે છે કારણ કે ઇન્ફ્લો આવી રહ્યું છે બટ ઓવરઓલ આઈ થિંક કાલનું જે પીસી જે છે ફેડનું ઇન્ફ્લેશન જે યુઝ્યુઅલી જુતું હોય છે એના ઉપર સૌની નજર રહેશે જો એ થોડા ધાર્યા કરતાં વધારે આવશે તો મને લાગે છે કે ફરીથી ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી શકે છે અને એના લીધે જ આપણે જોયું છે કે અત્યારના ડોલર ઇન્ડેક્સ લાસ્ટ બે પી લાસ્ટ બે દિવસથી આપણે જોઈએ તો થોડોક સુધારવા માંડ્યો છે અને એકસો ચારની આસપાસ આવી ચૂક્યો છે રૂપિયો ફરીથી support ની નજીક છે તો આઈ થિંક એઈટી ટુ નાઈનટી ની આસપાસ આવે છે તો એટલીસ્ટ એક થી બે દિવસના ના વ્યૂ થી બાય કરી શકાય છે ઉપરનો ટાર્ગેટ રાખી શકાય છે એઈટી થ્રી પોઈન્ટ ટેન નો અને સ્ટોપ લોસ રાખી શકાય છે એઈટી ટુ એઈટી નો ઓકે તો યુએસટી એનઆર માટે અત્યારે હવે જે યુએસના ડેટા ઉપર તો નજર બનાવેલી રાખવાની છે અને જે સલાહ બની રહી છે બાય તરફ રહેવાની એટી થ્રી પોઈન્ટ ટેનના ટાર્ગેટમાંથી એટી ટુ પોઈન્ટ એટીનો સ્ટોપલોસ રાખીને ખરીદારી કરીને ચાલો તો આ સલાહ રૂપિયા ઉપર બની રહી છે હવે જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ સોનાના કારોબારની તો સોનાની કિંમતોમાં નરમાશ આવતી જોવા મળી રહી છે જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો બે હજાર ત્રીસ ડોલરની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે તો સોનાના કારોબાર ઉપર આપણે ખાસ નજર કરી લઈશું આપણે સ્ક્રીન્સ ઉપર જોઈ લઈએ કે સોનામાં કઈ રીતનો કારોબાર અત્યારે આપણને દેખાઈ રહ્યો છે બે હજાર ત્રીસની આસપાસ કારોબાર આપણને આવતો દેખાઈ રહ્યો છે અને જે રીતે આપણે સ્થાનિક બજારમાં વાત કરીએ તો બાસઠ હજાર બસો દસની આસપાસ થોડું દબાણ આપણને દેખાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સમાં તેજી આવતા સોનાની કિંમતોની ઉપર પણ અસર જોવા મળી રહી છે સોનાને કઈ રીતે ભાવિકજી હવે જોવાનું રહેશે કોમિક્સ ઉપર ફરી બે હજાર ત્રીસની આસપાસ કિંમતો પહોંચી રહી છે થોડું દબાણ હવે આપણને ફરી પાછું એક બનતું દેખાઈ રહ્યું છે અને સોનાને આપણે જોઈએ તો એક નાની રેન્જની અંદર જ આ પાછલા થોડા દિવસોથી આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે હવે તમે સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો આઈ થિંક બધા ઇન્વેસ્ટર્સ વેઇટ જ કરી રહ્યા છે કે કાલના જે યુઝના ઇન્ફ્લેશનના ડેટા આવવાના છે એટલે પીસીઈના એના ઉપર સૌની ધ્યાન રહેશે હમણાં જે અત્યાર સુધી ફેડ મેમ્બર્સની વાતો આવી છે એ લોકોએ સ્ટેટમેન્ટ આપ્યા છે તો બધા એવું જ કીધું છે કે હાલ અત્યારના એ લોકોની કોઈ ઉતાવળ નથી રેટ કટ કરવામાં એ લોકોએ કીધું કે ડેફિનેટલી આ યરમાં રેટ કટ તો કરવાના છે બટ હમણાં કોઈ ઉતાવળ નથી કારણ કે જ્યાં સુધી એ લોકોને લાગતું નથી કે ઇન્ફ્લેશન સાચે નીચે આવે છે ઓછું થાય છે ત્યાં સુધી એ લોકો એટલીસ્ટ જમ તો ગમ નહીં કરે અને એના લીધે જ આપણે જોયું છે કે સોનામાં થોડીક વીકનેસ આવી છે ઓલધો થોડોક સપોર્ટ પણ આવ્યા છે જીઓ પોલીટિકલ ખાસ કરીને રેડ સીમાં જે અત્યારના ચાલી રહ્યું છે સંકટ એનું બટ આજે મને લાગે છે કે જો કાલના જે ડેટા છે એ થોડા ધાર્યા કરતાં વધારે આવશે તો સોનામાં થોડુંક વીકનેસ જોવા મળી શકે છે ઓલધો એમસીએક્સમાં જોઈએ તો સિક્સટી ટુ થાઉઝન્ડનું જે લેવલ છે એ પકડીને રાખ્યું છે અને એમસીએક્સ કોમેક્સમાં જોઈએ તો બે હજાર વીસનું જે લેવલ છે એ પકડીને રાખ્યું છે તો મે બી એની નીચે થોડુંક કરેક્શન આવે છે ઓલ તો અત્યારના જોઈએ સોનું તો એકદમ સીમિત દાયરામાં છેલ્લા ત્રણ દિવસથી ટ્રેડ કરી રહ્યું છે આઈ થિંક જ્યાં સુધી સિક્સટી ટુ થાઉઝન્ડ બ્રેક ના કરે ત્યાં સુધી એટલીસ્ટ બાય ઓન ડેપની સ્ટ્રેટેજી રાખવી જોઈએ ઓલ તો અપસાઈડ છે મને લિમિટેડ જ લાગે છે કારણ કે હાલ અત્યારના કોઈ પણ સ્ટેટમેન્ટ ફેક્ટ તરફથી એવા સ્ટ્રોંગ નથી આવી રહ્યા કે રેટ કટ એ લોકો અત્યારના નજીકના ટાઈમમાં કરી શકે છે બટ એમસીએક્સમાં સિક્સટી ટુ થાઉઝન્ડ વન હંડ્રેડની આસપાસ પાય કરી શકાય છે સિક્સટી ટુ ફોર હંડ્રેડના ટાર્ગેટથી અને સ્ટોપલેસ રાખી શકાય સિક્સટી ટુ થાઉઝન્ડ નો સિલ્વરની વાત કરીએ તો સિલ્વરમાં આઈ થિંક હજી પણ મને ચાંદી વીક જ દેખાઈ રહી છે અને ચાંદીમાં આઈ થિંક સેલોન રાઇઝની દંડીથી રાખવી જોઈએ બટ થોડુંક જે લોકો શોર્ટ પોઝિશન રાખતા એ લોકોએ થોડુંક ધ્યાન રાખવું જોઈએ કારણ કે જે હેજ ફંડની પોઝિશન્સ છે એ લોકો થોડીક લોંગ પોઝિશન એડ કરવાની શરૂ કરી ચૂકી છે એટલે એ લોકોને પણ લાગી રહ્યું છે કે અહીંયાથી સિલ્વર થોડુંક શોર્ટ કવરિંગ જરૂરથી આવી શકે છે અને ટેકનિકલી પણ આપણે જોઈએ તો ચાંદી એક ઓવરસોલ્ડ રીજનમાં છે બટ અહીંયાથી લોંગ પોઝિશન હમણાં કોઈ દેખાઈ નથી રહી કારણ કે તે ફંડામેન્ટલ્સ છે ઘણા જ વીક છે તો ચાંદીમાં હું સેલની ઓન રાઇઝની રણનીતિ રાખીશ બટ સ્ટોપલો ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કારણ કે ચાંદીમાં ગમે ત્યારે થોડોક ઉછાળો આવી શકે છે તો ચાંદીમાં સેવન્ટી વન થાઉઝન્ડની આસપાસ શોર્ટ કરી શકાય છે સિત્તેર હજાર ત્રણસોના ટાર્ગેટથી અને સ્ટોપલોસ રાખી શકાય સેવન્ટી વન થ્રી હંડ્રેડનું ઓકે તો અહીંયા આગળથી આપણે સોના અને ચાંદી બંનેની વાત કરી છે તો કઈ રીતની રણનીતિ તમારે અપનાવવાની રહેશે તો સોનામાં ખરીદારી તરફ રહી શકો છો ચાંદીમાં વેચીને ચાલવાનું રહેશે કયા લેવલ પર ખરીદારી કરશો કયા ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે તો સોનાને બાસઠ હજાર સોની આસપાસ બાય કરો બાસઠ હજાર ચારસોના ટાર્ગેટ માટે અને બાસઠ હજારનો સ્ટોપલોસ તમારે રાખીને ચાલવાનું રહેશે તો સોનામાં ખરીદારીની સલાહ ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં વેચીને કારોબાર કરવાનો છે એકોતેર ની આસપાસ ચાંદીને સેલ કરીને ચાલો એકોતેર હજાર ત્રણસોનો સ્ટોપલેસ રાખો સિત્તેર હજાર ત્રણસોના ટાર્ગેટ તમને ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે તો આપણે સોના ચાંદીમાં કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે બેઝ મેટલ્સના કારોબારની હવે આપણે ચર્ચા કરી લઈએ તો બેઝ મેટલ્સમાં ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળી રહ્યું છે જ્યાં એલ પર તમામ મેટલ્સમાં લાલ નિશાનમાં કારોબાર તો સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો એક નાની રેન્જમાં અથવા સપાટ કારોબાર આપણે જેને કહી શકીએ એ રીતની પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે કોપર એલ્યુમિનિયમ ફ્લેટ દેખાઈ રહ્યા છે લેટ પણ ફ્લેટ ટુ પોઝિટિવ ઝીંકમાં થોડું દબાણ બનતું પોઈન્ટ ત્યાંસી ટકાનું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સની સાથે સાથે સપ્લાયની ચિંતાને કારણે પણ બેઝ મેટલ્સમાં થોડું પ્રેશર બનતું જે છે આપણને દેખાઈ રહ્યું છે ભાવિકજી કઈ રીતે હવે મેટલ્સને જોવું જોઈએ કારણ કે જે રીતે આપણે ડોલર ઇન્ડેક્સને જોયું હતું થોડું દબાણ આવ્યા બાદ હવે સુધારા તરફ છે ચાઇનાના પીએમઆઈના ડેટા પણ દેખાઈ રહ્યા છે અને જે રીતે આપણે પીસીઈની વાત કરી રહ્યા હતા આ અનુમાનો આવતા પણ ડોલર ઇન્ડેક્સની અંદર વોલિટીલિટી દેખાઈ શકે તો કઈ રીતે હવે આપણે

અલધો અત્યારના કોઈ ડિટેલ્સ આવી નથી એટલે એ મોમેન્ટ અમે અપસાઇટનું ફિઝલ થઈ ગયું છે અને હવે આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં થોડીક મજબૂતી આવી રહી છે છેલ્લે એક દિવસથી એટલે એના લીધે ફરીથી બેઝ મેટલ્સમાં થોડીક વીકનેસ જોવા મળી રહી છે આઈ થિંક કાલના જે ડેટા છે એ જ મેગ મેજર ટ્રિગર છે અને લાસ્ટ વીક આપણે જે યુરોપના પણ પીએમઆઈના ડેટા હતા એ પણ ખાસ કરીને કોઈ પોઝિટિવ નહોતા એટલે હજી પણ મને લાગે છે કે બેઝ મેટલ્સમાં કોઈ મેજર અપસાઇડ જોવા નહીં મળે માં આપણે ઇન્વેન્ટરીસ પણ જોઈએ તો કોઈ ઓછી થતી નથી એ પણ એટલીસ્ટ અપડાઉન જ થઈ રહી છે અને કોઈ અત્યારના સપ્લાય નહીં નથી જે કોપરનું દેખાઈ રહ્યું હતું એક મહિના પહેલાં એ પણ હવે ઓછું થઈ ગયું છે એટલે મને લાગે છે કે કોપર ખાસ કરીને સાતસો વીસથી સાતસો ત્રીસની જે રેન્જ છે એમાં જ ટ્રેડ કરશે અને ઝીંક પણ આપણે જોઈએ તો બસો બારથી બસો અઢાર આ રેન્જમાં જ મને લાગે છે ટ્રેડ કરી રહ્યું છે કોપર અત્યારના જોઈએ તો સાતસો ત્રેવીસની આસપાસ આવી રહ્યું છે અને આપણે તો એક સપોર્ટ છે કે પહેલા ત્યાંથી એને રિકવરી આપી હતી તો હું અત્યારના વેઇટ કરીશ જો સાતસો વીસની આસપાસ જો મને મળે છે તો જ હું બાયની રિકમેન્ડેશન આપીશ સાતસો અઠ્યાવીસ ટાર્ગેટથી અને સ્ટોપલેસ રાખી શકાય સાતસો અઢાર અને ઝિંકની વાત કરીએ તો આઈ થિંક ઝીંકમાં બસો ચૌદ બસો પંદર જે છે એક મેજર છેલ્લા ફેબ્રુઆરી આપણે એક મહિનાથી જોઈએ પંદરનું જે લેવલ છે બ્રેક નથી કર્યું એટલે આઈ થિંક બસો પંદર ઉપર જાય તો મને લાગે છે કે નવી તેજી જોવા મળી શકે છે આ લગતાર બસો પંદરના સ્ટોપલોથી હું શોર્ટને રિકમેન્ડેશન આપીશ નીચે બસો અગિયારનો ટાર્ગેટ રહેશે કારણ કે આપણે ખાસ મેં કીધું છે બસો અગિયારથી બસો પંદર છે એ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે ઓકે તો મેટલ્સમાં આવતીકાલના ડેટા ઉપર ખાસ નજર રાખવાની રહેશે અને જો તમારે ટ્રેડ લેવો હોય તો કોપરની અંદર ખરીદી કરીને ચાલી શકો છો પણ ક્યારે સાતસો વીસની આસપાસ કિંમતો મળે છે તો જ તમે અહીંયા આગળથી કોપરની અંદર ખરીદારી કરીને ચાલો સાતસો અઠ્યાવીસના ટાર્ગેટ માટે અને સાતસો અઢારનો સ્ટોપલેસ રાખવાનો રહેશે જ્યારે ઝીંકમાં બસો પંદરનું લેવલ છે એ બ્રેક નથી થઈ રહ્યું તો તમારે માટે સલાહ સેલ તરફ રહેવાની બની રહી છે બસો અગિયારના ટાર્ગેટ માટે તો આ બે તમારે માટે ખાસ કોલ મેટલ્સમાંથી બનતા દેખાઈ રહ્યા છે હવે ક્રૂડની વાત કરી લે તો ક્રૂડ ઓઇલની તેજીને રોક લાગતી જોવા મળી રહી છે જ્યાં બ્રેન્ડની કિંમતો બ્યાસી ડોલરની પાસે પહોંચતી જોવા મળી રહી છે તો નાઇમેક્સ ક્રૂડમાં પણ નબળા ડોલર ઇન્ડેક્સને કારણે દબાણ બનતું જોવા મળી રહ્યું છે અને સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો હતો અત્યારે ફ્લેટ કારોબાર સ્થાનિક બજારમાં છ હજાર પાંચસોની આસપાસ આપણે જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ફેટની કટની આશા પાછળ આશા જે છે પાછળ ધકેલાતા પણ ક્રૂડની કિંમતોની ઉપર અસર જોવા મળી રહી છે ભાવિકજી હવે ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો છ હજાર અને છ હજાર પાંચસોની વચ્ચે જેવું જ આપણને ક્રૂડ કારોબાર કરતું દેખાઈ રહ્યું છે પણ જે રીતે હવે રશિયાએ ગેસોલિન એક્સપોર્ટ પર બેન અનાઉન્સ કર્યો છે તો આની પર કોઈ અસર ક્રૂડ ઉપર આવી શકે કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને અન્ય કોઈ ખાસ પરિવર્તનો છે જેની આપણે ધ્યાન રાખવાનું રહેશે ક્રૂડના کاروبار પર ઇની ઓપેક પ્લસ નું જે ગઈકાલે સ્ટેટમેન્ટ આવ્યું એ ખાસ કરીને માર્કેટે થોડુંક પન્ટિસિપેટ કરી તો લીધે આપણે જોયું તો કે ગઈકાલે એક રેલી જોવા મળી હતી કારણ કે ઓપેક પ્લસ નું જે વોલેન્ટરી કટ હતો એ ફર્સ્ટ क्वार्टર માં પતવાનું હતું અને એ લોકોએ હવે એવું કીધું છે કે એ લોકો એક કન્ટિન્યુ રાખશે અને સેકન્ડ ક્વાર્ટર સુધી પણ રાખશે અને સૌદી અરેબિયન મિનિસ્ટ્રે એવું પણ કીધું છે કે જો બનશે તો એ લોકો યર એન્ડ સુધી પણ રાખશે એટલે હાલ અત્યારના માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું છે કે મે બી સેકન્ડ ક્વાર્ટર સુધી આ જે કટ જે છે એ એક્સટેન્ડ થઈ શકે છે અને જો ત્યારે પણ ભાવ આ જ રહેશે તો મે બી યર એન્ડ સુધીમાં રહેશે એટલે આના લીધે ઓફકોર્સ ક્રૂડ પ્રાઇસીસને થોડુંક અપસાઇડ જોવા મળ્યું છે બટ અગેન સામેન સાઈડ આપણે જોઈએ તો ડિમાન્ડ જે છે એ વીક જ થઈ રહ્યું છે ખાસ કરીને ચાઇનાથી યુરોપથી ને યુએસથી અને ઇન્વેન્ટ્રીના જે યુએસના ડેટા આવ્યા છે એ પણ થોડા વધીને આવ્યા છે એટલે બીજું તરફ આપણે જોઈ રહ્યા છે તો ક્રૂડ ખાસ કરીને કશા જઈ નથી રહ્યું છ હજારથી છ પાંચસોની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે બટ અત્યના હજી પણ જે રેટ સીનું જે છે હજી એ ઓછું થયું નથી હુતીસ જે છે એટેક કરી રહ્યા છે કમર્શિયલ ને અને એના લીધે જે ઓઈલ ટેન્કરો છે એ લોકોને કેપ ઓફ ગુડોપથી ફરીને આવું પડે છે જેમાં પૈસા વધારે લાગે છે અને ટાઈમ એ વધારે લાગે છે અને આના લીધે આપણે જોઈએ તો ઘણી બધી કન્ટ્રીઝનું જે લેન્ડ બેઝ ઇન્વેન્ટરી હતી એ અત્યારના ઓછી થઈ રહી છે કારણ કે એ લોકોનો ક્રૂડ થી આઈ નથી રહ્યો આ પણ એક ફાયદો જરૂરથી ક્રૂડને મળશે તો લાગે છે કે અહીંયાથી હજી પણ પચાસથી સો રૂપિયાનો અપસાઇડ જોવા મળી શકે છે બટ ફ્યુચરના બદલે ઓપ્શન્સમાં ટ્રેડ કરવું વધારે સારું લાગી રહ્યું છે તો સિક્સટી ફાઈવ હંડ્રેડનો જે કોલ છે પંદર માર્ચનો એ એકસો સિત્તેરની આસપાસ બાય કરી શકાય છે બસો ચાલીસના ટાર્ગેટથી અને લોસ રાખી શકાય ઓકે તો અત્યારે ક્રૂડમાં ઓપ્શનથી તમારે કારોબાર કરવાનો રહેશે તો નો કોલ જે છે એકસો સત્તેર ઉપર બાય કરીને ચાલી શકો છો બસો ચાલીસના ટાર્ગેટ માટે તો આ એક તમારે માટે સલાહ જે છે ક્રૂડની અંદર બનતી દેખાઈ રહી છે તો ખાસ હવે આપણે જે રીતે નજર રાખી રહ્યા છે તો આ એક ઓપેકના સ્ટેટમેન્ટની અસર જે છે અહીંયા આગળથી આવતી આપણને ક્રૂડ ઉપર દેખાઈ રહી છે અને હવે આ માર્ચમાં પણ ઓપેકની મિટિંગ થશે તો ત્યાંથી પણ આપણે કયા સંકેતો મળે છે એના ઉપર નજર રાખવાની રહેશે વાત કરીએ આપણે નેચરલ ગેસની હવે તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે જ્યાં અડધા ટકાની તેજી સાથે કિંમતો એકસો એકાવનની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે તો નેચરલ ગેસ પર આપણે જે રીતે જોઈ રહ્યા છે એકસો એકાવનની આસપાસ અત્યારે આપણે ફ્લેટ કારોબાર જોઈ રહ્યા છે ભાવિકજી નેચરલ ગેસને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો નેચરલ ગેસમાં હજી પણ આપણે ફંડામેન્ટલ જોઈએ તો વીક જ છે જ્યાં આગળ જતા પણ એટલીસ્ટ જે તેજી છે ઠંડીની સિઝન જે છે એ ઓછી દેખાઈ રહી છે ફોરકાસ્ટમાં બટ એકસો ચાલીસથી એકસો પચાસનું જે આપણે રેલી જોવા મળી હતી એટલે છે કારણ કે યુએસમાં ઘણા બધા નેચરલ ગેસના પ્રોડ્યુસર્સ છે એ લોકો એટલે એ લોકોનું પ્રોડક્શન છે ત્રીસ ટકા ઓછું કરવાનું કર્યું છે કારણ કે આ પ્રાઇસ એ લોકોને સસ્ટેનેબલ નથી લાગી રહ્યો એટલે એનું ઓફકોર્સ થોડુંક આપણને તેજી જોવા મળી રહી છે બટ આગળ જતાં પણ પ્રોબ્લેમ એ છે કે નેચરલ ગેસના જે પ્રોડ્યુસર્સ છે એ ઓપેક જેવા લોકોનું કાર્ટેલ છે નહીં એટલે એક ઓછું કરી શકે છે બીજું વધારી શકે છે કન્સેન્સસ છે નહીં બટ આઈ થિંક વન ફિફ્ટીથી વન સિક્સટી સુધી જ મને લાગે છે કે આ તેજી સસ્ટેન કરી શકે છે એના પછી ફરીથી ફંડામેન્ટલ્સ સ્કેચઅપ થશે અને આપણને સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાયકરને રેકમેન્ડેશન આપીશ ટાર્ગેટ એ મારો નાનો રહેશે વન સિક્સટીનો અને સ્ટોપલેસ વન ફોર્ટી ફાઇવનો રહેશે આઈ થિંક વન ફોર્ટી ફાઇવની નીચે જો જશે મને લાગે છે કે ફરીથી નેચરલ ગેસમાં આપણને મંદી જોવા મળી શકે છે ઓકે તો અહીંયા આગળથી નેચરલ ગેસ માટે જે સલાહમતી દેખાઈ રહી છે અત્યારે ખરીદી કરીને ચાલી શકો છો એકસો સાહીઠના ટાર્ગેટ માટે અને એકસો પિસ્તાલીસનો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે એકસો પિસ્તાલીસની નીચે જાય છે તો ફરીથી એક મંદી આવતી આપણને દેખાઈ શકે છે તો નેચરલ ગેસ માટે ફંડામેન્ટલ જે છે તે હજી પણ નબળા છે અત્યારે જે આ રેન્જ છે તેને તમારે પ્લે કરવાની રહેશે ખરીદી કરીને ચાલો એકસો સાહીઠના ટાર્ગેટ માટે હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ તો મસાલા પેકમાં આજે પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે હળદર અને ધાણામાં તેજી આજે આપણને યથાવત રહેતી જોવા મળી રહી છે હળદરની અંદર આપણે એક શાનદાર તેજી જોઈ ઉપલા સ્તરેથી થોડી એવી નરમાશ હવે આવતી દેખાઈ રહી છે પણ સોળ હજાર પાંચસો પચાસની ઉપર ધાણાની અંદર કારોબાર થઈ રહ્યો છે સોળ હજાર છસોની ઉપર પણ આપણે માફ કરશું હળદરનો કારોબાર જે છે એ પહોંચતા જોયો છે અને ધાણા આઠ હજારની ઉપર કારોબાર કરી રહ્યા છે જીરામાં મોટું દબાણ આવી ચૂક્યું છે અને હવે આપણે ચોવીસ હજાર બસો પચાસ ઉપર જોઈ રહ્યા છે તો જીરામાં થોડી રિકવરી થતી દેખાઈ રહી છે ગુવારપેક પર નજર કરી લઈએ તો ગુવારપેકમાં પણ લીલા નિશાનની અંદર આજે કારોબાર દેખાઈ રહ્યો છે અને લગભગ પાંચકાની આસપાસની મજબૂતી ગુવારકમ કુવાર સીટની અંદર આવતી દેખાઈ રહી છે કોટન કોમ્પ્લેક્સ ઉપર પણ આપણે નજર કરી લઈએ કારણ કે આપણે કોટનની અંદર કપાસ હોય કોકુળ હોય કોટન કેન્ડી હોય આમાં પણ એક ખરીદારીનો માહોલ પાછલા બે ત્રણ દિવસથી બનતો જોઈ રહ્યા છે તો આ તમામ અંગે આપણે ચર્ચા કરીશું મસાલા પેકથી જ ભાવિકજી શરૂઆત કરીએ હળદરમાં સારી એવી તેજી આવી છે હવે જે રીતના લેવલ્સ આવ્યા છે આપને આપ કઈ રીતે જોઈ રહ્યા છો હવે આ અહીંયા આગળ તેજી આગળ વધશે કે અહીંયા આગળથી તેજી આપણને થમતી દેખાઈ શકે ઓવરઓલ મસાલા પેકને તમે કઈ રીતે જોયા છે આઈ થિંક ઓવરઓલ મસાલા પેકમાં જે હળદર મને લાગે છે એક થી બે મહિનામાં આ અઢાર થી ઓગણીસ હજાર સુધીનું લેવલ પણ આવી શકે છે કારણ કે આ વખતે આપણે જોયું છે કે જે એટલેસ પાઇપલાઇન જે છે એ બહુ જ ઓછું છે લાસ્ટ યરના કમ્પેરિઝનમાં આઈ થિંક સાહીઠ ટકા ઓછું છે એટલે આના ભાવ આગળ જતાં વધવાના જ છે હાલ અત્યાર ના arrival જે રીતે આવી રહી છે એના લીધે થોડુંક જરૂરથી થી પ્રેશર જોવા મળે છે પણ મને લાગે છે કે આમાં કોઈ પણ કરેક્શન આવે છે તો બાયને નેટ રેકમેન્ડેશન આપીશ ખાસ કરીને 16000 ની આસપાસ જો મળે છે તો એક થી બે અઠવાડિયા માટે મારે 18000 નો ટાર્ગેટ રાખી શકાય છે 15500 ના સ્ટોપ લોસ થી ધન્યાની પણ વાત કરીએ તો ધનિયામાં પણ ગઈકાલે આપણે હરદરની પાછળ પાછળ તેજી જોવા મળી હતી નામાં પણ સેમ સિનારિયો છે કે જ્યાં હલ્દીનો પણ આ વખતે ધનિયાનો જે પાક છે એ પણ લાસ્ટ યર કરતાં ઓછું છે જે કેરી ફોરવર્ડ સ્ટોક હતો એ પણ અત્યારના ફિનિશ થઈ ગયો છે તો હવે નવો કેરી ફોરવર્ડ સ્ટોક પણ નથી તો આમાં પણ આપણને એટલીસ્ટ આઠ હજાર ત્રણસો સુધીનું લેવલ જોવા મળી શકે છે તો આમાં પણ જો કરેક્શન આવે છે સાત હજાર નવસોની આસપાસ તો બાય કરી શકાય છે આઠ હજાર બસોના ટાર્ગેટથી અને સ્ટોપલો રાખી શકાય સાત હજાર સાતસો પચાસનો બટ જીરાની વાત કરીએ તો જીરામાં વખતે બમ્પર ક્રોપ આવવાનું છે એરાઈવલ શરૂ થઈ ગઈ છે મે બી અહીંયાથી થોડુંક અપસાઇડ જોવા મળી શકે છે કારણ કે હવે જે ફાર્મર્સ જે છે એ લોકો એમનો માલ મંડીમાં નહીં લાવે બટ આમાં હું મોટી તેજી ધારતો નથી કારણ કે આ વખતે એનું જે છે એ કન્ટિન્યુ રહેવાનું જ છે તો આમાં આઈ થિંક બાઈંગ જો રાખવું હોય તો ચોવીસ હજારની અંદર જો આવે છે તો ત્રીસ પાંચસોના સ્ટોપલેસથી બાય કરી શકાય છે ટાર્ગેટ પચીસ આઠસોનું બટ આમાં મેજર તેજી જે લાસ્ટ યર જોઈ હતી એવી એક્સપેક્ટેશન નથી ઓકે તો જીરામાં હવે પાછલા વર્ષ જેવી જે હવે એક્સપેક્ટ નથી કરી રહ્યા પણ મસાલામાં ખાસ ફોકસ અત્યારે હોવો જોઈએ હળદર ઉપર આપણા તમામ નિષ્ણાતો અહીં આગળથી અઢાર હજારથી ઓગણીસ હજારના ટાર્ગેટ બનતા અહીંયા આગળથી જોઈ રહ્યા છે અહીંયા જે ખાસ ભાવિક જેની પણ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે હળદરને માટે જે ટાર્ગેટ છે સોળ હજારની આસપાસના બનતા આપણે અઢાર હજારના ટાર્ગેટ કયા છે ને હળદ હળદરને માટે યસ અઢાર હજારનો અઢાર હજારના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે પંદર હજાર પાંચસો સુધીનો સ્ટોપલેસ રાખવાનો રહેશે એકથી બે વીકની અંદર આ મજબૂતી આપને દેખાઈ શકે છે તો આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે અને ધાણામાં પણ ખરીદારી કરીને ચાલો આઠ હજાર બસ્સોના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે આ ઉપરાંત થોડું કોટન કોમ્પ્લેક્ષમાં પણ ખરીદારીનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે કોકુળમાં એક પોઈન્ટ ત્રેસઠ ટકા કપાસમાં બે પોઈન્ટ બેતાલીસ ટકાની મજબૂતી કઈ રીતે આપ કોટન કોમ્પ્લેક્સને જોઈ રહ્યા છો આઈસ કોટન આપણે જોઈએ તો નાઇન્ટી નાઇન સેન્ટ આવી ગયું છે અઢાર મહિનાના હાઈ ઉપર છે અને આ વખતે એટલીસ્ટ યુએસ અને બ્રાઝિલનું જે પ્રોડક્શન જે છે એ ઓછું એક્સપેક્ટેશન છે અને મે બી ડિમાન્ડ જે કોટનની છે એ થોડીક વધી શકે છે એટલે એના લીધે આપણે તેજી જોવા મળી છે અને એની પાછળ આપણે અહીંયા કપાસ અને કોટન ઓઇલ કેક છે એમાં પણ તેજી જોવા મળી છે ઘણા વખતથી આપણે છવ્વીસ પચાસ ઉપર કોટન ઓઇલ કેક હતું એ જતું નહોતું આજે આપણે જોયું કે એક બ્રેકઆઉટ આવ્યો છે એક્સપેક્ટેશન છે કે સત્યાવીસ પચાસ સુધી આવી શકે છે તો સત્યાવીસ પચાસ ને ટાર્ગેટથી બાય કરી શકાય છે છવ્વીસ વીસ નો સ્ટોપલોસથી કે તો કોટન કોમ્પ્લેક્સ ઉપર પણ આપણે ખાસ ચર્ચા કરી છે અને સાથે જ ભાવિકજી હવે આપનો ખૂબ ખૂબ આભાર આપ મારી સાથે જોડાયા અને આપણે તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી એક્રી નોન એક્રી તમામ કોમોડિટીઝ અંગે તો આપનો ખૂબ ખૂબ આભાર અને સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતો આટલું જ હાલ મને પણ આપશો રજા વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ સીએમ ગુજરાત સાથે જોડાયેલા રહો આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે રજા હેલ્પલાઇન નમસ્કાર